સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્ય ડોક્ટર નેહલ શુક્લાએ ઇતિહાસ વિષયમાં આરએસએસનું ભારતના વિકાસમાં યોગદાન નામનું એક ચેપ્ટર ઉમેરવા કુલપતિ અને ઉપકુલપતિ સમક્ષ પત્ર લખી માંગ કરતા રાજકારણ ગરમાયું છે. જોકે વિવાદ સર્જાતા આજરોજ નેહલ શુક્લએ પોતાનો પત્ર પાછો ખેંચી પોતાનો આ નિર્ણય પરત ખેંચી આવું કોઈ ચેપ્ટર ન ઉમેરવા કુલપતિ અને ઉપકુલપતિને ભલામણ કરી છે. મને પણ અખબારના માધ્યમથી અમારા સિન્ડિકેટ સભ્યના સમાચાર મળ્યા. પરિસ્થિતિ એ છે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જેમનું ભારત આઝાદ માટે ખૂબ જ મોટું પ્રદાન છે, અને નરેન્દ્રભાઈ મોદી ખુદ 150 વર્ષ પૂર્ણ થયા એની જ્યારે સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટી પોતે જ ઉજવે છે. એના ગાંધી બાપુના જે સારા કામો છે એની નોંધ અત્યારે 21 સદીમાં પણ લેવામાં આવે છે, અને એમાં ગાંધી બાપુની સાથે આરએસએસનો ઇતિહાસ ઓલરેડી આવી ગયો છે. બાપુનું જે દેહાંત થયું ત્યાંથી જ આરએસએસનો ઇતિહાસ એની અંદર સમાવાઈ ગયો છે, એટલે લોકોને ખબર છે. પરિસ્થિતિ આજે એ છે કે ભારત અને ગુજરાતભરમાં યુનિવર્સિટીની અંદર કુલપતિની નિમણૂક આરએસએસ દ્વારા થાય છે, અને ભગવાકરણ તરફ આખી પરિસ્થિતિઓને લઈ જાય છે. ભગવાકરણ તરફ લઈ જવા કરતાં મોટી વસ્તુ એ છે કે આજના યુગમાં યુવાનોને રોજગારી કેમ મળે, એ મહત્ત્વની વસ્તુ છે. એવા સિલેબસો ઉમેરવા જોઈએ કે જેથી કરીને આપણો યુવાન કોઈપણ કોર્સમાં અભ્યાસક્રમમાં એડમિશન લે અને એ જ્યારે બહાર પડે ત્યારે બેરોજગાર ન લે અને એને રોજગારી મળે, એ ઉદ્દેશ હોવો જોઈએ. અને એવા સિલેબસની અંદર એવા કોર્સ મૂકવા જોઈએ જેથી કરીને ભારતનો યુવાન બેરોજગાર ન રહે. અત્યારે પરિસ્થિતિ બેરોજગારની છે. મોટા મોટી એજ્યુકેશન ખાડે ગયું છે. ગુજરાતની અંદર યુનિવર્સિટીઓ રાજકીય અડા બની ગઈ છે. એના માટે આખું ફોકસ દૂર કરવા માટે આ ભગવાકરણની વાત લઈને આવ્યા છે. ખાસ કરીને એવો આક્ષેપ કરાયો છે કે આઝાદી પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સદસ્ય તરીકે 5-1 દિવસ પહેલાં મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને પ્રો વાઇસ ચાન્સલરને ઇમેલ કરીને એવી માંગ કરી હતી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે ખૂબ જ નેગેટિવ આટલા વર્ષો સુધી ચલાવવામાં આવ્યું છે, માટે આવનારી પેઢીને સત્ય જાણવા આવે એ માટે એમનો ચેપ્ટર વિદ્યાર્થીઓના ઇતિહાસના ચેપ્ટરમાં સમાવેશ કરીને ભણાવવામાં આવે. પરંતુ ત્યારબાદ એક ખબર નહીં નવા જ પ્રકારના વિવાદનો જન્મ થયો છે, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ આગેવાનો સાથે મેં ચર્ચા કરી છે. સૌની લાગણી એવી છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીમાં દેશની જનતાએ જબરજસ્ત વિશ્વાસ મૂકેલ છે, અને આ વિશ્વાસને ધ્યાનમાં રાખીને અત્યારે ભાજપની અને મોદી સાહેબની આગેવાનીમાં સરકાર વિકાસના કામો કરી રહી છે, ત્યારે નવા કોઈ વિવાદને જન્મ નથી આપવો. માટે હું આ મારો જે પત્ર લખ્યો છે અને મારી જે માંગ છે એ પરત કરું છું, અને કોઈ પણ વિવાદ ન થાય એ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનોની સલાહથી મારો પત્ર પાછો ખેંચું છું. નેહલભાઈ, આ પત્ર લખવા પાછળનું કારણ શું હતું? સાહેબ, તેવા કયા મુદ્દા આવ્યા હતા જેને લઈને અભ્યાસક્રમ લાગુ કરવાની માંગ હતી? મુદ્દા તો આ જ હતા કે આટલા વર્ષોથી આ દેશમાં સંઘને સાવ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે, અને આજની તારીખે પણ માત્ર પત્ર લખ્યો ત્યાં તો બહુ મોટા વિવાદે એક જન્મ લીધો છે. હાલ આ દેશ કોઈ વિવાદનો સામનો કરવા કરતાં વિકાસની રાહ ઉપર આગળ વધવા માગે છે, અને મોદી સાહેબને પ્રચંડ બહુમત આ દેશમાં ઐતિહાસિક એવા બીજી વાર લોકોએ આપ્યો છે, ત્યારે કોઈ પણ વિવાદ ન થાય એ માટે હું મારી વાત પાછી ખેંચું છું. માંગ કરી હતી આના માટે જ કરી હતી, પરંતુ હાલ આ વિવાદ ઉપર પડદો નાખવો જરૂરી એવું સૌ આગેવાનોની લાગણી છે, માટે હું મારી વાત પાછી ખેંચું છું અને મારા પત્રથી યુનિવર્સિટીને કોઈ કાર્યવાહી ન કરવી એવું હું જણાવી દઈશ.